બનાસકાંઠા જિલ્લાની અંદર બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળવાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. વાતાવરણમાં પલટો આવતા એરંડા, રાયડો, ઘઉં અને બટાકાના પાકમાં ચરબીનો રોગ આવવાની ભીતિ છે. સામાન્ય ઠંડી વચ્ચે વાદળછાયું વાતાવરણ જેના કારણે બટાકાના પાકમાં ચરબી નામનો રોગ આવવાની વધુ શક્યતા છે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે. બનાસકાંઠામાં સતત બે દિવસથી વાદળછાયું વાતાવરણ છે, જેને કારણે અનેક ખેતી પાકોને નુકસાન થવાની ભીતિ છે. તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. જે બટાકાનો પાક છે તેમાં ચરમી નામનો રોગ આવી શકે છે, કારણ કે સતત બે દિવસથી આ વાદળછાયું વાતાવરણ છે, જેના કારણે ક્યાંક ખેડૂતોના હાલ બેહાલ છે. તો બીજી તરફ હજી ઠંડીની શરૂઆત થઈ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોને નુકસાન થઈ શકે છે. રાયડો, એરંડા સહિત જે બટાકાનો પાક છે જેમાં નુકસાન થઈ શકે છે. મારી સાથે ખેડૂત છે, સીધી વાત કરવાનો જ પ્રયત્ન કરીશ. હાજાભાઈ, કઈ રીતે નુકસાન થઈ શકે? વાદળછાયું વાતાવરણ છે એનાથી ધુમ્મસ વધારે, ધુમ્મસથી બટાકોમાં ચરમી આવી શકે, પછી એરંડોમાં કે ખાખરી આવી શકે, રાયડામાં મેલો આવી શકે. અને હજી ઠંડી નોર્મલ પડે, ઠંડી જી પડતી નથી એટલે શિયાળુ પાકમાં તો ભારે નુકસાન કહેવાય. જો ઠંડીની શરૂઆત થાય તો શું થાય? ઠંડીની શરૂઆત જો ઠંડી જબરજસ્ત જો પડે કે તો એમાં બટાકાનો પાક સુધરી જાય, રાયડામાં જે મેલો આવતો એ ના આવે, અને એરંડોમાં પણ ખાખરી આવતી ના આવે. ને હમણાં વાદળછાયા વાતાવરણમાં બધા પાકોમાં નુકસાન છે. આ વખતે ઠંડી એકદમ હજી શરૂઆતથી નહીં, એના લીધે ઘઉં વિકાસ કરતા નથી. ઘઉંમાં એકદમ ભાળા તો જેના જેના અરગ કરતા નહીં. ઘઉં કેટલા દિવસથી આ વાતાવરણ? આ વાતાવરણ બે દિવસથી, ધુમ્મસ જેવું વાતાવરણ બે દિવસથી. બિલકુલ, જે રીતે વાદળછાયું વાતાવરણ છે જેના કારણે ક્યાંક ખેડૂતોને નુકસાન થઈ શકે તેમ છે. કાકા, બટાકામાં કઈ રીતે નુકસાન થાય? બટાકામાં આ વાદળાથી બધું એમ થાય છે, કતું બટાકું પાવા દવા નાખે પણ સામું થતું નથી. આ જ વાતાવરણ છે.